शरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ओमवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः। श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः। श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवान की। श्री हरे कृष्ण महाराज की। तोने जय श्री स्वामीनारायण। ગઈકાલની સભામાંથી ઘનશ્યામ દાદા શું યાદ રાખ્યું કયો? જય સ્વામી સ્વામી ભગવાન સિવાયની કોઈ પણ વસ્તુમાં અને કોઈ પણ વ્યક્તિમાં પ્રેમ નહીં, તેનું નામ વૈરાગ્ય. એક્સેલન્ટ દાદા. હા, અને જગતમાંથી પ્રેમ તોડીને ભગવાનમાં પ્રેમ કરો, તેનું નામ વૈરાગ્ય. સરસ આશીર્વાદ ભગતને આપો. હવે મોડા આવ્યા હતા. વાંચ્યું તમે? શું આવ્યું એમાં? એ કયો માઇકમાં બોલો થોડું. મુક્તાનંદ સ્વામીનો પ્રશ્ન હતો કે ભગવાનને ભજતા જે અંતરાય થયો સ્વભાવ હોય એ કેમ ટળતા નથી હોતા? તો મહારાજે કીધું કે જેનામાં વૈરાગ્ય ના હોય એના સ્વભાવ ટળે નહીં. જેમ દરિદ્ર હોય અને ખાવાની ગમે એટલી ઈચ્છા થાય અને સારા સારું ભોજન પણ તેને મળે નહીં, તો પછી મુક્તાનંદ સ્વામીએ ફરી પ્રશ્ન પૂછ્યો કે જો વૈરાગ્ય ના હોય તો એને કેવી રીતે? તો મહારાજે કે સારા સાધુની સેવા કરે અને ભગવાનની આજ્ઞામાં વર્ત્યા કરતો હોય, સારા સાધુની સેવા કરતો હોય તો ભગવાન કૃપા કરીને એના ખરાબ સ્વભાવ ટાળે છે. ખૂબ સરસ. ચાલો તમે વાંચીને આવ્યા. લગભગ કથામાં બેઠેલા બધા ભક્તોએ આ વચનામૃત વાંચ્યું હશે. મધ્યનું સાતમું. આપણે આગળ આ કથાને વધારીએ. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. જેને પોતાનો દેહ, દેહના સંબંધીઓ, સ્ત્રી, પુત્ર વગેરે તથા ધન સંપત્તિ, ઘર, પશુ, વાહન, આભૂષણ, પાત્ર, ખેતર વગેરે બધા જ પદાર્થોમાં અરુચિ થઈ જાય છે તેને શુદ્ધ વૈરાગ્ય કહેવાય છે. ઘણી બધી વસ્તુ ગણાવી. દેહ, દેહની આસક્તિ તો જાણો છો. અઘરામાં અઘરી આસક્તિ દેહની છે. દેહના સંબંધી, એની આસક્તિ પણ તમે જાણો છો. લાતો ખાધા પછી, ઠોકર વાગ્યા પછી પણ વ્યસન જેમ છૂટતું નથી, એમ આ જગતમાં માયાનું વળગણ એવું છે કે એકવાર માયિક પદાર્થોમાં જીવ બંધાય ને પછી એમાંથી નીકળવું એ અઘરું છે.
હાથીના પગ નીચેથી પૂળો ખેંચવો, સિંહના મોઢામાં બકરું જતું રહે પછી એને બચાવવું, એ જેમ અઘરું છે. એટલે મુક્તાનંદ સ્વામીએ દ્રષ્ટાંત આપ્યું. બકરા હાથ કસાઈ કે મહાજન જાત છુડાય, બકરા હાથ કસાઈ કે કસાઈના હાથમાં ગયેલું બકરું એને છોડાવવું કેટલું અઘરું છે, એમ કાળના પંજામાં માયાના પંજામાં ડૂબેલા જીવો એને બચાવવા, આ બધા સ્થાનો ગણાવ્યા છે. સ્ત્રી, પુત્ર, સંપત્તિ, ટૂંકમાં વસ્તુ કે વ્યક્તિ, જમીન કે સ્ત્રી, પૈસા કે પુત્ર, એમાં જ્યારે અરુચિ એટલે કે આસક્તિ ન થાય, કર્તવ્યની ભાવનાથી બધું કરે, આ જગતમાં કોઈ પણ વ્યક્તિ એને ઘર વિના ચાલવાનું નથી, ઘરમાં રહે એમાં વાંધો નથી. કાલે આપણે સાંભળ્યું હતું ને, બોટ પાણીમાં છે ધેટ્સ નોટ પ્રોબ્લેમ, જહાજ પાણીમાં છે એ પ્રોબ્લેમ નથી, પણ પાણી જ્યારે જહાજમાં આવશે ત્યારે પ્રોબ્લેમ થશે, થશે ને થશે. સંસારમાં સરસો રહે મન રહે મુજ પાસ, સંસારમાં લો પાય નહીં તે જાણો મુજ દાસ. વૈરાગ્ય નામનું એક તત્વ, એક સદગુણ એવો છે જેને એમ કહી શકાય આધ્યાત્મિક જગતમાં કવચ છે. કવચ શું છે? કવચ, કવચ પહેરીને નીકળેલો યોદ્ધા એ નિર્ભય હોય, ગમે એવા પ્રહાર આવે પણ એ પ્રહારને ખમી શકે, સામેના પ્રહારને મારી ન શકે, એવી રીતે વૈરાગ્યવાન જગતમાં એટલા માટે નિર્ભય છે, એટલા માટે નિર્ભય છે કે વૈરાગ્યવાન એ માયાના પ્રહાર, કાળના પ્રવાહ પ્રહાર એને ખમી શકે છે. ગઈકાલે સભા પૂરી થઈ પછી આજે સવારે એક ભક્ત સાથે ખૂબ સારી ચર્ચા થતી હતી. એમણે મને પ્રશ્ન પૂછ્યો કે સ્વામી, આમ વચનામૃતને વાંચતા તો એવું લાગે છે મહારાજના મતે ભક્તિ શ્રેષ્ઠ છે. વાત સાચી છે, મહારાજે વચનામૃતમાં કીધું મહાત્મ્ય જ્ઞાને સહિત કેવળ ભક્તિ હોય તો કેવળ ભક્તિ એ કરીને આત્યંતિક કલ્યાણ થાય છે, પણ આગળ તુરંત મહારાજ એમ બોલ્યા, મહારાજ એમ કહે છે પરંતુ કેવળ ભક્તિ એમાં આત્મનિષ્ઠારૂપી જ્ઞાન ન હોય, જગતમાં અરુચિરૂપી વૈરાગ્ય ન હોય અને સ્વધર્મરૂપી ધર્મનિષ્ઠા જો એમાં ન હોય તો મહારાજ એમ કહે છે ભક્તિ ઉપર વિઘ્ન ઘણું છે. ભક્તિ એ હીરો છે, પણ હીરાને બેસાડવા માટે સોનાની બેઠક તો જોશે ને, હીરો કંઈ લોઢામાં થોડો ફિટ થાય. ભર્તૃહરિ મહારાજે વૈરાગ્ય શતક નામનો ગ્રંથ લખ્યો છે, પોતે રાજા હતા. 92 લાખ માળવાના રાજા ભર્તૃહરિ, એણે શૃંગાર શતક નામનો ગ્રંથ લખ્યો છે. એમાં જગતનું એટલું શૃંગાર રસનું વર્ણન કર્યું છે કે કદાચ કોઈ ત્યાગી માણસ વાંચે ને તો પરણવા તૈયાર થાય, આટલો જગતનો રસિક ભાગ એણે રજૂ કર્યો છે. એ જ રાજા સંસ્કૃતના જ્ઞાની પિંગળા નામની સ્ત્રી વેશ્યામાં આસક્ત થાય, અમરફળ મળે, પોતાને એમ થાય કે હું જીવીને શું કરીશ, મારી વાલી આ સ્ત્રી જીવે તો સારું, એને આપે. એ સ્ત્રી પાછી અશ્વપાલ, ઘોડાને સાચવનાર પુરુષમાં બંધાણી, એને આપ્યું. એ પુરુષને થયું અમર ફળ ખાઈને અમર થઈને હું શું કરું, એણે એ ફળ ત્રીજી કોઈ વ્યક્તિને આપ્યું, બીજી કોઈ સ્ત્રીમાં બંધાણો હશે. એ સ્ત્રીને એમ થયું કે આવું અમર ફળ ખાઈને હું શું કરીશ, જીવીને અમર બનીશ, આ જગતની લાતો ખાઈશ. એના કરતાં ભર્તૃહરિ જેવો ઉદાર રાજા, આવો દાનવીર રાજા
પ્રજાનો પાલક અને પોષક પિતા સમાન રાજા એ લાંબુ જીવે તો સારું, એ ફળ એણે ભર્તૃહરિ રાજાને આપ્યું. પોતાનું જ આપેલું ફળ ફરતું ફરતું પોતાના હાથમાં આવે. તલવાર બતાવી કહ્યું છે, બોલ ક્યાંથી આવ્યું આ ફળ, બાકી હમણાં ધડથી માથું જુદું કરી નાખીશ. સ્ત્રીએ વાત કરી, અશ્વપાલે આપ્યું. અશ્વપાલને બોલાવ્યો, ક્યાંથી આવ્યું? ખબર પડી. રાજા ત્યારે એટલો નિરાશ થયો, યામ ચિંતયામિ સતતમ મયિ સા વિરક્તા, હું જેને રાત દિવસ ચિંતવું છું એ બીજાને, બીજો ત્રીજાને, ત્રીજો ચોથાને, આ સંસારનું સત્ય રાજાને સમજાણું. અને રાજાએ રાજ્ય સંપત્તિનો ત્યાગ કર્યો, ભેખ લીધો. હમણાં શ્રીજી સ્વામી કેવું સરસ કીર્તન ગાયું, જોગી રે જીવો, હે નિષ્કુળાનંદ સ્વામીનું પદ. શું વૈરાગ્યની એમાં વાત કરી, કેટલી ગજબ વાત કરી. સમજાય કે ન સમજાય, ત્યાગી હોય યા ગ્રહસ્થ હોય, પણ એટલી વસ્તુ સત્ય છે. શ્રીજી મહારાજે એટલા માટે વચનામૃતમાં ભક્તિને પ્રધાન રાખી છે, પણ ધર્મ જ્ઞાન અને વૈરાગ્યને ગૌણ કર્યા હોય એવી એક પણ બાબત નથી. મહારાજની વાત કોઈને ન સમજાય, મહારાજની વાતનું કોઈ અર્થઘટન જુદી રીતે કરે, એ વાત જુદી છે. બાકી વૈરાગ્ય જેના જેના જીવનમાં આવે એ ભગવાનનો ભક્ત નિર્ભય છે. વૈરાગ્ય શતક નામનો ગ્રંથ, એ ગ્રંથમાં ભર્તૃહરિ મહારાજે ઘણી બધી વાતો લખી. એમાં એક વાત એમણે લખી, દરેક સદગુણ એના ઉપર એકાદ ભય છે. દરેક સદગુણ ઉપર એકાદ ભય છે. જેમ કે ભક્તિ એટલે પ્રેમ, પ્રેમ ભગવાનમાં થાય તો સારું, પણ પ્રેમી સ્વભાવ હોય, હૃદય થોડું કોમળ હોય, હૃદયમાં થોડી મૃદુતા હોય, ભગવાનમાં ચોંટતા જો ક્યારેક કોઈક સારી વસ્તુ કે વ્યક્તિ મળી જાય ને એમાં ચોંટી જાય તો લપસતા વાર ન લાગે. બધા સદગુણ, જ્ઞાન સારું છે, પણ જ્ઞાન આવતાની સાથે અભિમાન મફતમાં આવી જ જાય કે તને શું ખબર પડે. પણ એક સદગુણ એવો છે એ સાચા અર્થમાં જ્યારે આવે છે ને ત્યારે એના ઉપર કોઈ ભય નથી, એનું નામ છે વૈરાગ્ય. કવચ છે, કવચ આધ્યાત્મિક જગતમાં. એટલા માટે મેં કાલે કહ્યું હતું કે મધ્યનું સાતમું બધા જરૂર વાંચજો. મહારાજના મતે વચનામૃત મધ્યના સાતમા પ્રમાણે જેનામાં વૈરાગ્ય નથી એ સત્સંગમાં ગરીબ છે, અને જેમાં વૈરાગ્ય છે એ સત્સંગમાં અમીર છે. દુનિયાનો અમીર માણસ કોઈ પણ વસ્તુ ખરીદી શકે, મેળવી શકે, એમ વૈરાગ્યવાન ભગવાનનો ભક્ત એ કોઈ પણ સદગુણ મેળવી શકે, કોઈ પણ પોતાનો સ્વભાવ ટાળી શકે. આ બે ગણિત વચનામૃતના બહુ સમજવા જેવા છે. મધ્યનું સાતમું, મહારાજ એમ કહે, જેણે પોતાનો સ્વભાવ ટાળવો છે, ઈચ્છાએ કરીને, મહેનતે કરીને એ સ્વભાવ ટળવાનો નથી, એને ટાળવા માટે વૈરાગ્યની જરૂર છે, જગતમાંથી અરુચિ. આજે બપોરે સંતોની સભામાં અમે થોડી ચર્ચા કરી પ્રથમનું વચનામૃત 67મું, સત્પુરુષના ગુણ આવ્યાનું વચનામૃત, એની એક બે લાઈન વાંચું છું. સત્પુરુષના ગુણ મુમુક્ષુમાં કેવી રીતે આવે છે? સ્વભાવ ટાળવાની વાત મધ્યના સાતમામાં મહારાજે કરી, તો એની સામે સદગુણ આવવાની, મોટા સત્પુરુષમાં જેટલા સદગુણ છે એ બધા સદગુણ કેવી રીતે મુમુક્ષુમાં આવે છે? તો મહારાજ એમ કહે છે, મોટા પુરુષનો ગુણ ગ્રહણ કરે. કેવી રીતે? આ પુરુષ તો અતિશય મોટા છે, એને આગળ લાખો માણસ હાથ જોડીને ઊભા રહે છે તો પણ લેશ માત્ર સંસારના સુખને ઈચ્છતા નથી. અને હું તો અતિશય પામર છું, કેવળ સંસારના સુખમાં આસક્ત થઈ રહ્યો છું, અને પરમેશ્વરની વાતમાં તો લેશ માત્ર સમજતો જ નથી, માટે મને ધિક્કાર છે. એવી રીતે અનુતાપ કરે, અનુતાપ એટલે પશ્ચાતાપ, અને મોટા પુરુષનો ગુણ ગ્રહણ કરે, અને પોતાના અવગુણ ગ્રહણ કરીને અનુતાપ કરે, પછી એમને એમ પરિતાપ કરતે કરતે એના હૃદયને વિશે વૈરાગ્ય ઉપજે. છેલ્લું, એના હૃદયને વિશે વૈરાગ્ય ઉપજે અને પછી તેમાં સત્પુરુષના જેવા ગુણ આવે છે. એ જ વાત આવી.
પશ્ચાતાપ પોતાના હૃદયમાં પ્રગટ થાય ત્યાર પછી એને જગતમાં દુઃખ દેખાય, જગતમાં દોષ દેખાય, જગત દુઃખરૂપ અને દોષરૂપ લાગે ત્યારે એની વૃત્તિ જગતમાંથી પાછી વળે, અને જ્યારે જગતમાંથી જીવ છૂટો પડે છે ત્યારે જ ભગવાનમાં 100% જોડાય છે, મોટા પુરુષમાં 100% જોડાય છે. વિષયમાં આસક્ત વ્યક્તિ, લંપટ વ્યક્તિ, લાલચો વ્યક્તિ ભગવાનમાં કે સંતમાં જોડાય એ શક્ય જ નથી. એમ કહી શકાય એવો વ્યક્તિ ભગવાન કે સંતનો હંમેશા દુરુપયોગ જ કરે. એ જોડાય છે ખરો, પણ શેના માટે? ભગવાનનો ઉપયોગ કરી, માધ્યમ કરી પોતાની લાલચની વસ્તુ ભગવાન પાસે મેળવવા માટે. વૈરાગ્ય વિનાનો જીવ ભગવાનના ચરણમાં આવ્યા પછી પણ વધારે દુઃખી થાય. કારણ? અગ્નિ સળગતી હોય ને એમાં તમે લાકડા નાખો તો અગ્નિ ઠરે કે વધારે સળગે? ભગવાન પાસે આવ્યા પછી પણ એ વ્યક્તિ દુઃખી થાય છે, એનું કારણ એમાં ભક્તિ છે પણ વૈરાગ્ય ખૂટે છે. એ ભજન કરે છે, માળા કરે છે, તપ કરે છે, પણ વૈરાગ્ય એમાં ઓછો છે હજી. બીજી વાત બહુ સરસ મને ભક્તે પૂછી, મને કે સ્વામી, સંસારી હોય એટલે કે ગ્રહસ્થાશ્રમી હોય એને કેવી રીતે વૈરાગ્ય રાખવો? વૈરાગ્યનો અર્થ છોડવું એમ નથી, ત્યાગ અને વૈરાગ્યમાં થોડો તફાવત છે. વૈરાગ્ય એટલે એમાં બંધાવવું નહીં, એમાં રાગ, એમાં આસક્તિ ન કરવી. 2 દિવસ પહેલા આશિત ભગત ઘનશ્યામ કાકાને મેં પ્રશ્ન પૂછ્યો. શનિવારે આપણા લોયાધામ પરિવારના બધા ભક્તો આવ્યા હતા, રવિવારે પણ બધા આવ્યા હતા, એટલે મેં સોમવારે દાદાને પ્રશ્ન પૂછ્યો ગઈકાલે કે દાદા તમે તીર્થને મળ્યા કે નહીં? દાદા કે નહીં. કે તમને યાદ આવે છે? અરે શેનું યાદ આવે સ્વામી, નહીં. મેં બરાબર માર્ક કર્યું, મેં બરાબર ઓબ્ઝર્વ કર્યું કે મિનેશ ભગત, નાનો તીર્થ, આખો પરિવાર આવ્યો, પણ દાદા એની એક પણ વખત સામેથી મળવા ગયા હોય એવું મેં જોયું નહીં. એ લોકો દાદા નજીક ગયા એ મેં જોયું, પણ દાદા એની સામે આવ્યા ખાલી વાત થઈને છૂટા પડી ગયા બસ. તો શું ગ્રહસ્થાશ્રમી ભક્તને વૈરાગ્ય હોય તો આ મંદિરમાં બેસી શકે છે? જો વૈરાગ્ય ન હોય તો? હમણાં નાનો તીર્થ યાદ આવતો હોય તો? એવા દાખલા આપણે જોયા છે. ગુરુજી સાથે અમેરિકા આવેલા ભક્તો એકાદ અઠવાડિયામાં પાછા ઇન્ડિયા તાત્કાલિક જતા રહ્યા ઘર યાદ આવવાથી. અરે એવા હરિભક્તો મેં જોયા છે અમારી સાથે વિચરણમાં આફ્રિકામાં આવ્યા, એમને ઘરના પલંગ સિવાય બીજે ઊંઘ ન આવે, બીજે જ દિવસે ઊંઘ ન આવી એટલે પાછા જતા રહ્યા કે સ્વામી મને તો મારા ઘરના બેડરૂમ ઉપર જ સુવા જોઈએ. તો શું ગમે ત્યાં એ જ બેડરૂમ એને મળવાનો છે? હે દાદા, એ જ બેડરૂમ મળશે? કેવી આસક્તિ! વસ્તુની અથવા વ્યક્તિની જે આસક્તિ બંધાય છે ને એટલી ભયંકર આસક્તિ છે. ગ્રહસ્થ ભક્તોને પણ બહુ સમજણ કેળવવાની જરૂર છે. સાધુ કરતા પણ અત્યારના સમયમાં, કારણ કે તમે જુઓ માયાનો પ્રવાહ એવો ચાલ્યો છે, એવો ચાલ્યો છે, એવો માયાનો પ્રવાહ ચાલ્યો છે, ગ્રહસ્થ ભક્તમાં જો સમજણ એટલે કે વૈરાગ્યને થોડી સમજણરૂપી જ્ઞાન ન હોય તો બીજા સારી વસ્તુ લાવે, પોતાની કેપેસિટી ન હોય તો દેવું કરીને પણ લાવે, વટ પાડવા લાવે, અભિમાને કરીને લાવે, પોતાની લાલચે કરીને, રૂચિએ કરીને લાવે, કેપેસિટી ન જોવે, દેવું કરે આઘું પાછું કરે, મહારાજની આજ્ઞા લોપે, અને પછી એવા ફસાય, એવા ફસાય, એવા ફસાય. આવા તો કંઈક દાખલા દરરોજ અમે જોઈએ છીએ, દરરોજ. સાધુને જેટલી જરૂર છે વૈરાગ્યની એટલી જ ગ્રહસ્થને જરૂર છે. પણ હા, તમારે છોડવાનું નથી. ત્યાગ, સાધુ ત્યાગ પણ કરે છે ને વૈરાગ્ય પણ રાખે છે. ત્યાગ કેવી રીતે? સંતોએ છોડી દીધું, સ્ત્રીની સાથે બોલવું નહીં, સ્ત્રીને જોવી નહીં, સ્ત્રીની વાત કરવી નહીં. તમારે સંસારમાં છો એટલે જરૂર પૂરતી વાત કરો, જરૂર પૂરતું જોવું પડે, બરાબર, સાથે રહેવું પડે. કોઈ સ્ટોરમાં હોય એ સામે જોવે જ નહીં કેમ ચાલે? પણ તેમ છતાં એમાં સાવધાની એટલી જ જરૂરી છે. જો સાવધાની આટલી પણ ચૂકાય તો પતન થતાં પડતા વાર લાગતી નથી. એટલા માટે તો
મહારાજામાં કહ્યું દરેક વસ્તુ કે વ્યક્તિમાં અરુચિ બસ. થોડું આપણે વાંચીએ આગળ. સ્વામિનારાયણ હરે પોતાને યોગ્ય અને મનગમતા શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધાદિ અનેક પ્રકારના પંચ વિષયના ભોગોનો યોગ થાય છતાં તેમાં અરુચિ રહે ત્યારે તેને વૈરાગ્ય કહેવાય. મનગમતા ભોગ એટલે કે પંચ વિષય મળે છતાં એમાં અરુચિ, અને આપણને જો મનગમતું મળે તો શું થાય? રુચિ થાય. અને મનગમતું ન મળે તો શું થાય? બસ આટલો જ સ્વભાવ સુધારવાનો છે, એનું નામ વૈરાગ્ય. બહુ ગજબની વાતો છે. મેં વાત કરી હતી ને એકવાર, એક ઇન્ડિયાના હરિભગત 100 કરોડનો બંગલો બનાવે છે. લોન લીધી, પૈસા આવવાના હતા જમીનના, એ આવ્યા નહીં, અને એવા ફસાણા છે, એવા ગળગળા થઈ વાતો કરતા હતા. હરિકૃષ્ણ મહારાજને સ્વામી પ્રાર્થના કરો, હું તો કિનારે આવીને ડૂબ્યો છું બરાબરનો. આપણને એમ થાય 100 કરોડનો બંગલો તમે બનાવો, તમારી પાસે 1000 કરોડ હોય તો 100 કરોડનો બનાવો, આપણને વાંધો નથી, અંબાણી જેવો બનાવો. પણ તમારી પાસે 10-20 કરોડ હોય ને 80 કરોડનું સાહસ કરી, દેવું કરી, લોન લઈ, આઘા પાછા પૈસા કરી, અને આટલું મોટું તમે સાહસ કેના માટે? આસક્તિથી ને. એની પાછળ કારણ કોણ છે? આસક્તિ. સ્ત્રીને રાજી કરવા માટે, પુત્રને રાજી કરવા માટે, આસપાસવાળાને બતાવી દેવા માટે. અરે ક્યાં વાત કરો. એક હરિભગત વાત કરતા હતા, સ્વામી મારે મકાન લેવું છે. એની કેપેસિટી, એનો પગાર 35,000. 70 લાખનું મકાન લીધું વડોદરામાં, 70 લાખનું. એટલો દુઃખી થઈને વાત કરતો, સ્વામી મારે બહુ ગળે ફાંસો આવે એવી સ્થિતિ થઈ છે. મેં કીધું આટલું મોટું સાહસ કેમ કર્યું? સ્વામી એને ગમે જ નહીં, એને તો મોટું જ ઘર જોતું હતું. સ્ત્રીની આસક્તિ છે તો એક દુઃખે બીજું દુઃખ ઊભું થયું. જોયું તમે? એક દુઃખ બીજા દુઃખને, બીજું દુઃખ ત્રીજા દુઃખને. સ્ત્રીની આસક્તિ હતી, એને રાજી કરવાનું તાન હતું, એની ઈચ્છાને વિરોધ નકારી ન શક્યો. પરિણામ શું આવ્યું? મકાન લીધું સાહસ કરીને. પરિણામ શું આવ્યું? આઘું પાછું કર્યું. પરિણામ શું આવ્યું? જેલમાં જેવી પરિસ્થિતિ થઈ. એક દુઃખ બીજા દુઃખને, બીજું દુઃખ ત્રીજા દુઃખને, ત્રીજું દુઃખ. હા, તમારી પાસે પૈસા છે, કેપેસિટી છે, ભગવાનનું આપેલું છે, ધર્મની મર્યાદા પ્રમાણે તમારી પાસે છે, સાહસ કરો. પણ આસક્તિ આંધળી હોય છે, આંધળી. આગળનું પણ દેખાતું નથી અને પાછળનું પણ દેખાતું નથી. એને સંતોની વાત પણ યાદ આવતી નથી, ધર્મશાસ્ત્રની વાત પણ યાદ આવતી નથી. અને ત્યારે જે સાહસ કરે છે, જેમ દશરથ મહારાજ રામચરિત માનસ એમ કહે, સંધ્યાનો સમય થાય, ભગવાનને સંભાળવાના હોય, અને સંધ્યાના સમયે કામવશ થઈને દશરથ કઈ કઈને મળવા જાય, અને રામાયણ કેવી સર્જાણી આપણે જાણીએ છીએ. ગ્રહસ્થ ભક્તોએ, વંથલીના કલ્યાણજી બાપા હતા, કેવા મુક્તો આપણા સત્સંગમાં ગ્રહસ્થો થયા, કેવા મુક્તો. ગ્રહસ્થ એટલે એણે ગમે તેમ જીવન જીવવાનું છે, ગંદુ ગોબરું એવો અર્થ નથી થતો. મહારાજને રાજી કરવા માટે ત્યાગી કે ગ્રહસ્થ, બંને જીવનની શુદ્ધતા પવિત્રતા કરવી જરૂરી છે. કલ્યાણજી બાપા જૂનાગઢમાં આવે ત્યારે ગુણાત્યાનંદ સ્વામી ધામમાં ગયા. બાલમુકુંદ સ્વામીએ સાધુની ધર્મશાળામાં ઉતારો આપ્યો, સંતોને ગમ્યું નહીં. કોઈક સંતે ટકોર કરી કે સ્વામી સાધુની ધર્મશાળામાં એટલે હંસની સભામાં કાગડો કેવો લાગે? કેમ? અરે સ્વામી, સાધુની ધર્મશાળામાં ગ્રહસ્થને ઉતારો. સ્વામી કંઈ બોલ્યા નહીં. સ્વામી કહે, સારું. દાદાને બહુ ભાવ હતો અને દાદાને પહેલેથી ગુરુ મહારાજ ગુણાત્યાનંદ સ્વામી પણ પોતાની સાથે રાખતા એટલે આપણે રાખ્યા છે, પણ ફરીવાર સમયો આવે ને ત્યારે આપણે અલગ વ્યવસ્થા કરીશું. બીજો દિવસ થાય, જે સંતે ટકોર કરી હતી એ સંત, શાસ્ત્રોમાં નામ છે, એ સંત રાત્રે બાથરૂમ જવા નીકળે. ત્રીજો દિવસ થાય, બાથરૂમ જવા નીકળે. ચોથો દિવસ થાય, બાથરૂમ જવા નીકળે. એણે ચારે ચાર દિવસ સમયમાં જોયું, એક પણ દિવસ કલ્યાણ બાપા આખી રાત બેઠા બેઠા માળા કરે. ચોથે દિવસે તપાસ કરી, ખબર પડી બાપા ક્યારેય લાંબા થઈને સૂતા નથી, બેઠા બેઠા ઊંઘ આવી જાય તો ખરું, બાકી બેઠા બેઠા માળા કરવાની. એવા હરિભગત માટે તો ગુણાત્યાનંદ સ્વામીને કેવું પડે ને કે ઘણાને અમે દર્શન દેવા જઈએ
પણ અમુક કલ્યાણજી બાપા જેવા હોય તો એના દર્શન કરવા જઈએ. વંથલી મંદિરમાં ગોદડા કરવા હતા એટલે હરિભક્તોમાં તકરાર ઝઘડો થયો કે ગોદડા કેટલા લાંબા રાખવા, કોઈ કે આટલા ફૂટ ને કોઈ કે આટલા ફૂટ, બે મત થયા, ઝઘડો થયો. બાપા પાસે જઈએ સમાધાન કરીએ. બાપા પાસે આવ્યા, બાપા સંતો માટે ગોદડા કરવા છે તો આ કે છે આટલા ફૂટ ને આ કે છે આટલા લાંબા રાખીએ, તમારું શું કહેવું છે? ત્યારે હસતા હસતા કલ્યાણજી બાપા બોલ્યા કે પથારી પાથરી લાંબા પગ કરી હું સૂતો હોય તો મને ખબર હોય ને કેટલું લાંબું જોઈએ ને કેટલું લાંબું ન જોઈએ. વૈરાગ્ય તો જુઓ ઘનશ્યામ દાદા. એકવાર ગોપાળાનંદ સ્વામીને મહારાજે પૂછ્યું કે સ્વામી, અમે તમને ધારો કે બીજો જન્મ આપીએ તો તમારી શું ઈચ્છા, ક્યાં જન્મ આપીએ? સાંભળજો, ગ્રહસ્થ ભક્ત એવું ઈચ્છે છે ને કે અમે વૈરાગ્ય કેવી રીતે રાખીએ, જે મારે આજે સવારે ફોનમાં વાત થઈ ખરેખર જરૂરી છે. અમે વૈરાગ્ય કેવી રીતે રાખીએ? ગોપાળાનંદ સ્વામીને પૂછ્યું ફરી જન્મ આપીએ તો? ત્યારે ગોપાળાનંદ સ્વામી કે મહારાજ, કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ તમે સમર્થ છો. એટલે મહારાજ મારી તો એટલી વિનંતી, તમારી ઈચ્છાથી જે થવાનું એ થાય, પણ અમારી એટલી વિનંતી ફરીવાર જો જન્મ તમે આપો ને તો પવિત્ર બ્રાહ્મણ હોય, અતિ ગરીબ હોય. સ્વામીના શબ્દો, પવિત્ર બ્રાહ્મણ હોય, અતિ ગરીબ હોય, ભગવાનનો ભક્ત હોય, એવા ઘરે જન્મ આપજો. એટલા માટે કે મહારાજ એના ઘરે કોઈ કન્યા આપે નહીં, ભગવાનનું ભજન પણ થાય અને આસક્તિ માત્ર ટળે અને ભગવાનની મૂર્તિની પાછી જલ્દી પ્રાપ્તિ થાય. સાધુનો આશય તમે જુઓ તો શું ગરીબી સ્વીકારી લેવી સામેથી? આનો અર્થ એવો નથી, પણ સંતોની રૂચિ કેવી. ગોપાળાનંદ સ્વામી પાસે એક રેશમી કપડું લઈને આવ્યા, ઘણી વાત આપણને સમજાતી નથી, તમને ને અમને નથી સમજાતી. હું તો બહુ વિચાર કરું તો શું સામેથી ગરીબી માથે લઈ લેવાની, ઝૂંપડામાં રહેવા જતું રહેવાનું? એમ આનો અર્થ નથી. આપણી પાસે બે ચોઈસ છે, એક સારી વસ્તુ છે ને એક સારી વસ્તુ નથી, નબળી છે. અને આપણને જ્યારે પસંદ કરવાનું થાય ઓછી સારી વસ્તુ આપણે સામેથી લઈએ. ભગવાનની ઈચ્છાથી અતિ સારી મળે તો એમાં બંધાઈએ નહીં, સાવધાન રહીએ. ગોપાળાનંદ સ્વામીને રેશમી કાપડ કોઈ હરિભગતે આપ્યું, બહુ સારું સોનેરી કોરવાળું, સ્વામી તમે એકવાર પહેરજો, કરગરવા લાગ્યો. સ્વામી કે પણ આ, અરે સ્વામી એકવાર ધારણ કરજો, મારી સેવા ફળી જાય બસ. પણ સ્વામીએ કહ્યું આ કાપડ તો તું જો. અરે સ્વામી બસ એક કામ કરો, તમે ફાટે ને ત્યાં સુધી પહેરજો. એટલે ગોપાળાનંદ સ્વામી ઊભા થયા, એ કાપડને હાથમાં લીધું. એક એ સમયમાં તો એ કાપડની બહુ મોટી કિંમત થતી. એ કાપડને હાથમાં લીધું અને આમ ખેંચ્યું ને, સ્વામી કે બસ તારી ઈચ્છા હતી, અમે ઓઢી લીધું, પહેરી લીધું. અને તે કહ્યું હતું કે સ્વામી ફાટે ત્યાં સુધી પહેરજો, આ ફાટી ગયો હવે નહીં પહેરું. નિષ્કુળાનંદ સ્વામીને વડોદરાના હરિભક્તોએ આગ્રહ કર્યો કે સ્વામી તમે વડોદરા પધારો. એટલે સ્વામી ના પાડી. હરિભક્તોએ ગોપાળાનંદ સ્વામીને વિનંતી કરી. સ્વામીએ કહ્યું કે સ્વામી આવો ને ભક્તોને દર્શન આપવા માટે, તમારા અમૃત વચનો સંભળાવો ભક્તોને, થોડા દિવસ પધારો. ત્યારે નિષ્કુળાનંદ સ્વામીએ શરત કરી કે સ્વામી મને ડર છે હું આવું, પણ એક શરતે, શું? કે વડોદરામાં હું આવું, મોટું શહેર, સુખી હરિભક્તો, સારી સારી રસોઈઓ આપે, એ સાધુનો ધર્મ નહીં. તો સ્વામી હું આવું ત્યારે કોઈ સારી રસોઈ તમે ન લો તો આવું. ગોપાળાનંદ સ્વામી કે વાંધો નહીં. સ્વામી આવી ગયા, નક્કી થઈ ગયું રસોઈ લેવાનું બંધ, એ શરતે આવેલા. પણ હોય ને ઘણા બધા પ્રેમી, વધારે પડતા પ્રેમી, વહેલા પ્રેમવાળા, અતિરેક પ્રેમવાળા, એવા બે ચાર હરિભક્તોએ નાના સંતોને ફોડ્યા કે ગોપાળાનંદ સ્વામી ભલે ના પાડે, નિષ્કુળાનંદ સ્વામી ભલે ના પાડી, પણ સ્વામી આવા સાધુને રાજી કરી લેવા જોઈએ. આવા સાધુનો જો રાજીપો મળી જાય ને તો અમારી લક્ષ્મી પવિત્ર થઈ જાય, અમે દૂધ લાવશું, તમે દૂધપાક બનાવજો. ખાનગીમાં નક્કી થયું. નિષ્કુળાનંદ સ્વામીની ઈચ્છા નથી, ગોપાળાનંદ સ્વામીની આજ્ઞા છે, મનાઈ હુકમ છે કે ના કરતા
તોય નાના સંતો હરિભક્તો મળી અને દૂધપાક રસોડામાં ખાનગીમાં ચાલુ કર્યો. નિષ્કુળાનંદ સ્વામીને ગંધ આવી. સ્વામી જોડી લઈને તૈયાર થયા. સ્વામીને દંડવત કરી ગોપાળાનંદ સ્વામીના દર્શન કરી નીકળવા જાય. સ્વામી કે કેમ સાધુરામ? સ્વામી આપણી શરત પૂરી થાય છે. કઈ શરત? આ શરત. કેવી રીતે? અને વાત કરી. ગોપાળાનંદ સ્વામીને દુઃખ થયું. નિષ્કુળાનંદ સ્વામીને સાથે લઈને આવ્યા. દૂધપાકના દેગડા મૂતરડીમાં બધા ઠાલવી નાખ્યા. ત્યાર પછી નિષ્કુળાનંદ સ્વામી જોડી નીચે મૂકી. બહુ સમજવા જેવી વાત છે આ. જો ન સમજાય ને તો ઘણા પાછા દૂધના દેગડા બહાર નાખી આવે. એમ કંઈ વૈરાગ ફાટી નથી જવાનો, એમ કંઈ વૈરાગ ઉત્પન્ન નથી થવાનો. ઘણાનો અર્થ એવો કરે કે ગોપાળાનંદ સ્વામી કરતાં નિષ્કુળાનંદ સ્વામીને વૈરાગ વધારો હતો. એ આપણી અડસમજણ છે. ગોપાળાનંદ સ્વામીનો વૈરાગ્ય પણ એવો જ છે, નિષ્કુળાનંદ સ્વામીનો વૈરાગ્ય પણ એવો જ છે. એટલા માટે કહું છું, સમજણ વિના, સાધુના સમાગમ વિના વૈરાગ્ય આવવો અઘરો છે. વૈરાગ્યનો અર્થ એટલો જ થાય કે પોતાને ગમતી વસ્તુ હોય એને જાણી જોઈને છોડે, એનાથી થોડો દૂર થાય, વ્યક્તિ કે વસ્તુ એના વળગણથી બચી અને ભગવાનની મૂર્તિમાં સમજણપૂર્વક, વિવેકપૂર્વક પોતાની ઇન્દ્રિયોને ખેંચીને જોડે, એનું નામ વૈરાગ્ય. કેટલી સરસ વાતો છે. સ્વામિનારાયણ હરે. અમૂલ્ય એવા વસ્ત્રો અને અનેક પ્રકારની બીજી વસ્તુઓ મળે. રાજાને યોગ્ય ઘણા મોટા ભોગ વૈભવ હોય તે બધું મળે, છતાં ભગવાન સિવાયની તે બધી ચીજ વસ્તુઓમાં નિરંતર અરુચિ અભાવ વર્તે. અમેરિકાના વોરન બફેટ એનું જીવન તમે કોઈ પણ ગૂગલ સર્ચમાં નાખજો. દુનિયાનો સેકન્ડ રિચેસ્ટ મેન કેટલી સાદગી રીતે રહે છે તમે તપાસ કરજો ક્યારેક. ગ્રહસ્થ માટે પણ સાદાઈ જરૂરી છે. મેં કેટલા બધા એવા માણસો જોયા. મોહન બાપા ખેતિયા આફ્રિકામાં, તમે ઓનલાઈન લખજો ખેતિયા. એટલો મોટો બિઝનેસ, એટલો મોટો બિઝનેસ. વૈષ્ણવ છે. મારે એકવાર જવાનું થયું. બાપા તો ધામમાં ગયા, દ્વારકાધીશ ભગવાન શ્રી કૃષ્ણના પરમ ભક્ત. પણ એના ઘરની સાદગી મેં જોઈને, આસિત ભગત, ક્યારેક દુઃખ થાય કે સાધુઓ પણ સાદગીનો માર્ગ છોડીને આગળ વધી રહ્યા છે એવું લાગે. આપણા વિઠ્ઠલભાઈ આફ્રિકાવાળા, કેટલા પૈસા, કેટલી સમૃદ્ધિ, કેટલી મિલકત એની હતી અમે તો જોઈ છે નરી આંખે. પણ એકવાર એના ઘરે જવાનું થયું. એના ઘરના સોફા મને હજી દેખાય છે, એના ઘરનું ફ્રીજ હજી મને દેખાય છે, એના ઘરની દશા સ્થિતિ હજી દેખાય છે. ત્યારે એમ થાય કે ભગવાનનો ભક્ત, એનું નામ એ ભોગના માર્ગે ન હોય, યોગના માર્ગે હોય. અને જગતનો જીવ, એનું નામ એને જે મળે બસ ભોગ ભોગવી લો, ભોગવી લો. શક્તિ ન હોય તો પણ ભોગવી લો. દેવું કરીને, સાહસ કરીને ભોગવી લો. ખોટું કરીને, ઊંધું ચતું કરીને, ધર્મની મર્યાદા તોડીને પણ ભોગવી લો બસ. પછી પાપનું ફળય ભોગવે, દંડય ભોગવે, પરલોકમાંની આલોકમાંય ભોગવે. જુઓ જ છો ને તમે. ખૂબ સરસ આ બધી, એટલી સરસ વાતો છે ને. યજ્ઞ અને દાન આદિ જે બધા પુણ્ય કર્મ કરવાથી મળનારા સ્વર્ગ આદિ લોક અને તે સંબંધી વિવિધ પ્રકારના જે સુખ, તે સર્વેમાં સર્વ પ્રકારે અરુચિ અભાવ રહે ત્યારે તેને વૈરાગ્યવાળો કહેવાય. ભગવાનની ઈચ્છાથી સોનાનો મહેલ મળે તો પણ એ મહેલમાં અનાસક્તિ ભાવથી રહે. સાંભળજો, ભગવાનની ઈચ્છાથી સોનાનો મહેલ મળે તો એમાં અનાસક્તિ ભાવથી રહે, અને ભગવાનની જ ઈચ્છાથી ક્યારેક ઝૂંપડું મળે તો એમાં આનંદથી રહે. બસ આટલું શીખવાનું છે દાદા. પોતાને મનગમતું મળે તો અભિમાન ના આવે ને, એમ થાય ભગવાનની કૃપા છે આ તો, આમાં મારી લાયકાત ક્યાં, મારી પાત્રતા ક્યાં. પોતાને મનગમતું મળે તો હરિની કૃપા દેખાય, અને મનગમતું ન મળે તો હરિની ઈચ્છા દેખાય. આત્માનંદ સ્વામી બીમાર,
છેલ્લી અવસ્થા, અસહ્ય પીડા. પીડા તો પીડા જ છે ને, દુઃખ તો દુઃખ જ છે ને. છેલ્લી અવસ્થાની એ પીડા દુઃખ સ્વામીના શરીરમાં જીવાત પડી, જીવડા પડ્યા, ખદબદે નીચે પડી જાય તો સ્વામી પાછું જીવડું પકડી અને પોતાના શરીરમાં મૂકે. સંતોરી ભક્તોએ જોયું, અરે અરે સ્વામી, આ તે વળી કેવી પીડા, પાછું એને ઉપર શું કામ મૂકો છો? સ્વામી કે આમય આ શરીર નાશવંત છે જ, મરવાનું જ છે, તો આ શરીરને મરતા પહેલાં કોઈકના કામમાં આવી જાય તો શું ખોટું છે? અદ્ભુતાનંદ સ્વામીને વાળાનો રોગ, ભગવાનની ઈચ્છાથી રોગ થયો. મુક્તાનંદ સ્વામીને ક્ષય રોગ, ભગવાનની ઈચ્છાથી રોગ થયો. મુક્તાનંદ સ્વામી રોગમાં પણ આનંદમાં, ભગવાને મોટા સાધુનો રોગ નહીં, આ તો યોગ છે કે આ રોગના બાને પણ સારી વસ્તુ ખવાતી નથી, પીવાતી નથી, એટલે મોટા સાધુનો યોગ જ છે ને. વૈરાગ્ય અને આત્મનિષ્ઠારૂપી જ્ઞાન આ બે એવી વસ્તુ છે, ભેગી થાય ને એટલે એક તત્વનો જન્મ થાય જેનું નામ સમજણ. અને આ સમજણ આવે ને ત્યારે હું ઘણી વાર વાત કરું છું, મારી આ વાત બહુ લોકોને ગમે છે મને ખબર છે. સમજણ એક એવી જડીબુટ્ટી છે કે જે દુઃખને પણ સુખમાં પરિવર્તિત કરે છે. સમજણ એક એવી જડીબુટ્ટી છે, કોઈ પણ દિશાનું દુઃખ, અપમાન થાય, હાર થાય મોટી, ભજેતો થાય મોટો, દુઃખ આવી પડે, રોગ આવી પડે, દુઃખના કરોડો પ્રકાર છે, પણ સમજણ નામની જડીબુટ્ટી જેની પાસે હોય એ દુઃખને પણ સુખમાં બદલી શકે છે. અને અણસમજણ રૂપી આંખે પટ્ટી જેને બાંધી હોય ને એને સુખ મળે, સોનાનો મહેલ મળે, તો પણ એનું દુઃખ ઓછું નથી થતું. જેમ સળગતી અગ્નિમાં ન જાતુ કામ કામાનામ ઉપભોગે ન સામ્યતી હવિષા કૃષ્ણવર્તમેવ, મનુ મહારાજ મનુસ્મૃતિમાં લખે. સળગતી અગ્નિમાં લાકડા નાખો, ઘી નાખો, કેરોસીન નાખો, એ અગ્નિ બુજાશે નહીં, એ તો વધારે સળગશે. એમ ઈચ્છાની પૂર્તિ માટે, ઈચ્છાની પૂર્તિ માટે ભોગ ભોગવનારા માણસો એ જ્યારે ભોગના માર્ગે આગળ ચાલે છે, એનાથી ઈચ્છાની શાંતિ નહીં, ઉલટાની ઈચ્છા વધે છે. તમે ઘનશ્યામ દાદા મને પૂછ્યું ત્યારે મેં કીધું હતું ને કે હું એટલા માટે પૂછું છું દાદા કે યુવાનીમાં ઈચ્છાનો જન્મ થાય અને માણસનું શરીર વૃદ્ધ થાય ત્યારે યુવાન ઈચ્છા યુવાન થાય. યુવાનીમાં આસક્તિનો જન્મ છે, વાસનાનો જન્મ છે, અને માણસનું શરીર દિવસે દિવસે નબળું થતું જાય, એની આસક્તિ, એની અપેક્ષાઓ, એની આકાંક્ષાઓ યુવાન થતી જાય. ઘરડા માણસના શરીરમાં યુવાન આશાઓ, અપેક્ષાઓ, આકાંક્ષાઓ જ્યારે થાય છે ને ત્યારે એ માણસ નરક કરતાં પણ વધારે દુઃખ આ પૃથ્વી ઉપર ભોગવે છે. એ વૈરાગ્ય લાગ્યો રે ગુરુની વાતડીએ, હાલો મારા હરિજનની એ હાટડીએ. વૈરાગ્ય એક એવી ચાદર છે. આપણે ત્યાં કથા છે, હમણાં હોળી આવે છે ને, કે આજે જ છે, આવતીકાલે છે ને, આવતીકાલે જ છે શ્રી સાંઈ. હોળીની કથા આપણે ત્યાં એવી છે કે પ્રહલાદ, એની બેન હોલિકા જ્યારે હોય ત્યારે, હોલિકા એની પાસે એવી પછેડી હતી કે ઓઢે એટલે અગ્નિ એને અડે નહીં, ખબર છે ને એવી કથા. એ પછેડી, એનું જ નામ વૈરાગ્ય. વૈરાગ્યની પછેડી જેની પાસે હોય ને એને દુઃખ અડતું જ નથી. વૈરાગ્ય અને આત્મનિષ્ઠા એટલે જ્ઞાન. એક સાધન ક્યારે પૂર્ણ નથી હોતું, એની સાથે બીજા સાધનની જરૂર પડે પડે ને પડે જ. એક પિલર ઉપર મકાન ક્યારે ઊભું ન રહી શકે, આવડા મોટા મકાનને ઊભું રાખવા માટે બીજો ટેકો, બીજો પિલર, બીજો સપોર્ટ જોઈએ જોઈએ ને જોઈએ જ. એટલા માટે નિષ્કુળાનંદ સ્વામી જે લખીએ છે ને, આપણે કીર્તન બધાને કહ્યું હતું, કાલે વાંચજો સ્વામીનું આ કીર્તન થોડું જોઈએ. ત્યાગ ન ટકે રે વૈરાગ્ય વિના, એ ત્યાગ ન ટકે રે વૈરાગ્ય વિના, એ કરે કોટી ઉપાય જી. ત્યાગ એટલે હાથમાંથી છોડવું અને વૈરાગ્ય એટલે હૈયાથી છોડવું.
ઉપરથી છોડે પણ મનથી પકડ્યું હોય ને તો એ તો ગ્રહસ્થ કરતાં પણ ત્યાગી ત્યાગીની ભૂંડી દશા થાય. ઉપરથી પકડે પણ અંદરથી છોડી દીધું હોય ને એનું નામ વૈરાગ્ય. રાજકોટ ગુરુકુલના શાસ્ત્રીજી મહારાજે બહુ સરસ એમના વચનામૃતના પ્રવચનમાં એક વાત કરી છે, બહુ સરસ આ વાત મને એટલી બધી ખરેખર ગમી ગઈ કે ત્યાગાશ્રમ છે ને, ત્યાગાશ્રમ એ તો વૈરાગ્યની પાઠશાળા છે, પણ ગ્રહસ્થાશ્રમ છે ને એ વૈરાગ્યની પ્રયોગશાળા છે. સમજ્યા તમે? અમે સંતો તમારી સાથે રહીએ પણ તમારા જીવનના અમુક પ્રસંગો જ્યારે જોઈએ, જાણીએ, સાંભળીએ ને ત્યારે અમારો વૈરાગ્ય ધીરે ધીરે અપ થવા લાગે. આજે સવારે એક મેસેજ આવ્યો, મેં નાના ભગતને વચાવ્યો, મેં કીધું જરાક વાંચો ભગત, તમે જુઓ સંસારમાં આવું છે, ચારે બાજુ મારી નાખવાની ધમકીઓ સિવાય બીજું કશું છે નહીં, ચારે બાજુ આગ જ લાગી છે, આગ જ સળગે છે. એટલે વૈરાગ્યની જરૂર છે. એ ત્યાગ ન ટકે રે વૈરાગ્ય વિના, એ કરે એ કોટી ઉપાય જી, અંતરની અંતર ઊંડે જે ઈચ્છા રહે તે કેમ કરીને તજાય જી, ત્યાગ ન ટકે રે વૈરાગ્ય વિના, એ વેસ લીધો વૈરાગ્યનો દેશ રહે ગયો દૂર જી, ઉપરથી વેસ અચ્છો બન્યો એ માહી મોહ ભર પૂરજી, ત્યાગ ન ટકે રે વૈરાગ્ય વિના. સ્વામી એમ કહે છે ઉપરથી છોડી દે એટલે કે ત્યાગ કરી દે, પણ અંદરથી છોડ્યું ન હોય, દેશ તો દૂર થઈ ગયો, વેશ તો અચ્છો બની ગયો. કંટકીના ભક્તોએ નાટક કર્યું હતું ખબર છે ને, અહીંયા ચરણો કા પ્રતાપ. કંટકીવાળા ભક્તો સાંભળતા હોય તો જોજો, અમે તો ઇન્ડિયાથી આ બધું જોતા ને એટલે અમને એમ બહુ પરફેક્ટ દેખાય, બહુ યાદ રહી જાય. અને એ નાટક જોતા હતા અને એમાં પછી પેલા બાવાજીને દૂધપાકને માલપુડા ખાવાતા અને પેલા ગરીબ ભગતને લાકડી બતાવી ગમે તેમ કર, કાલી રોટી ઓર ધોલી ડાલ, અમારા મોક્ષને પણ યાદ રહી ગયું છે, કાલી રોટી ધોલી ડાલ, બસ આટલું એને યાદ રહી ગયું છે. અને પછી પેલા ભગત ચપ્પલ વેચી આવ્યા ને પછી એમાંથી દૂધપાકની માલપુડાને રસોઈ આપીને બધા જયમાન, પછી પેલા ભગતને છેલ્લે બરાબર પેલા બાવા ખીજાવા લાગ્યા, અમારા ચપ્પલ વેચી નાખ્યા. ભગતને થયું કે આવા બાવા લાકડી લીધી હાથમાં, પછી ગુરુજી હસે છે ને, જે ગુરુજી જે દાંત કાઢે છે ને, રાજી થાય છે ને નાટકને જોઈને, વિડીયોમાં જોવા જેવો પ્રસંગ છે. ધોબીનો કૂતરો વાતનો પણ નહીં ઘાતનો પણ નહીં કહેવાય છે ને, એવી કંઈક સ્થિતિ ઘણીવાર સમાજમાં થતી હોય છે. સાધુ કે ગ્રહસ્થ એ બંનેનો એક સમય આવે જ છે, એને છોડવાની જરૂર પડે છે. સાધુ સમજીને વહેલું છોડી દે છે એટલે વધારે સુખી છે, ગ્રહસ્થએ ભોગવીને છોડવાનું છે, ભોગવ્યા પછી એને વિચારીને છોડવાનું છે, વિવેકથી છોડવાનું છે. એટલા માટે તો વાનપ્રસ્થની વાતમાં આપણે કરી હતી થોડી વાત, સ્વામી ગજબની વાત લખે છે. આખું કીર્તન સ્વામી એમ કહે છે, ઉનાળો હોય એ ઉષ્ણ રતે અવની ઉપરે બીજ ન દિશે બહાર જી, ઘનવર સે વન પાંગરે એમ ઇન્દ્રિય વિશે વિકાર જી, ત્યાગ ન ટકે રે વૈરાગ્ય વિના. ઉનાળો આવે જમીનમાં એમ લાગે કોરી જમીન છે, આમાં કંઈ દાણા નથી, હાવ કોરી કટ છે. ઉનાળામાં કોરી સૂકી જમીન, બીજ વગરની દેખાતી જમીન, પણ એને જો વરસાદનો યોગ થાય, આકાશમાંથી પાણી પડે અને પડતાની સાથેમાં એટલી બધી નાની નાની જાત જાતની વનસ્પતિઓ ઘાસ ઉગે છે કે જમીન દેખાતી બંધ થઈ જાય, એમ ઉપરથી બહુ સારો લાગતો હોય, બહુ ભલો લાગતો હોય.
પણ અંદર જો ઈચ્છા પડી છે ને, જેવો યોગ થશે ને, પદાર્થનો, વસ્તુઓનો, વ્યક્તિનો લાયકાત નહીં હોય ને, પછી એની ઈચ્છાઓ, એની અપેક્ષાઓ, એની આકાંક્ષાઓ એવી તીવ્ર થશે, એવી તીવ્ર થશે, એની અચ્છાઈ માત્ર ડૂબી જશે. અરે સત્સંગની કેવી કથાઓ, આપણા રૂવાડા ઊભા થઈ જાય. ગોવિંદાનંદ સ્વામી રાજાની બાની મળે, સાધુ થવા નીકળે ત્યારે સ્વામીનું શરીરનું બહુ સારું રૂપ, એક તો યુવાન અવસ્થા રૂપ, રૂપનું અંબાર શરીર અને ઉઘાડું શરીર. સ્વામી તો વૈરાગ્યની મસ્તીમાં નીકળ્યા છે, બસ સાધુ થવું છે. અને સ્વામીને જોઈ રાજાની બાની મોહિત થાય. સ્વામીને આવીને બધું આપી દે, હું તમારી આ રાજાની દીકરી, રાજાની એક દીકરી જ છે, હું પણ તમારી, આ બધું તમારું, પણ મને પરણો, મેં મનથી તમને પતિ પસંદ કરી લીધા છે. સ્વામી ડરી જાય કે મેં ત્યાગનો માર્ગ લીધો એટલે આ માયા આવી, વિઘ્ન કરવા આવી છે. સ્વામી બાનું કાઢી ત્યાં છટકે, 48 ગાવ મુઠ્ઠી વાળીને દોડીને ભાગે. અને બીજા ગામમાં એક બીજી ઘટના ઘટે. એક મંદિરમાં ઉતર્યા, એક બ્રાહ્મણ આવે, સ્વામીને પ્રાર્થના કરે, સ્વામી કંઈક જમશો? હા, ચાલો મારા ઘરે પધારો. ઘરે જમવા લઈ જાય, જમવા બેસારે, પોતાની બે દીકરીઓ પીરસે, દીકરીઓને અંદર લઈ જઈને પૂછે, તમારા બંને માટે સારા વરની હું ઈચ્છા રાખતો હતો, મને આ પુરુષમાં મારું મન સ્થિર થાય છે, તમને ગમે છે બાવાજી? બંને દીકરીઓ એક ઝટકે હા પાડી, હા આ બાવાજી જોરદાર. સ્વામી જમવા બેઠા છે, આટલે દૂરથી આટલું દોડીને ભાગીને આવ્યા છે માયામાંથી છટકી. અને બ્રાહ્મણે ચાલુ જમતા જમતા સ્વામીને વાત કરી કે બાપજી, અમારી બે દીકરીઓ કુંવારી છે અને એના માટે યોગ્ય વરની મેં તપાસ કરતા હતા, તમને જોઈ બંનેનું મન માન્યું છે. સ્વામીના હાથમાંથી કોળિયો પડી ગયો. કેવી રીતે ત્યાંથી છટકીને ભાગ્યા? આટલી બધી ઉપાધિઓ છોડી છતાં પણ સાધુ થયા. ગોવિંદાનંદ સ્વામી નામ પડ્યું, ખૂબ મહાન સંત. આ સદગુરુ સંતોના જીવનમાં આ પ્રસંગો આપણને પ્રેરણા માટે છે, આનો અનર્થ ન કરાય. એ ગોવિંદાનંદ સ્વામી જેતલપુરમાં આવે, ગંગાબા દાળ ભાત બનાવે અને સંતો જમતા, એ સંતો જમવા માટે આવે, પણ ગંગાબાના દાળ ભાત જમતા જમતા ગોવિંદાનંદ સ્વામી એવા બંધાયા, એવા બંધાયા, સંતો થોડા દિવસ પછી ગઢપુર જવા તૈયાર થયા. ગોવિંદાનંદ સ્વામી કે નહીં, જેતલપુરના ભક્તોનો પ્રેમ બહુ છે ને, એટલે મને અહીંયા રહેવા દો, એ બધાને સત્સંગ થોડું સુખ આવે છે, હું સત્સંગ કરાવું. સત્સંગ માટે નહોતા રહ્યા એ હરિભક્તોને, સત્સંગ મહારાજની મૂર્તિની વાતો કરવા નહોતા રહ્યા. વાત એમ હતી સ્વામીને એમ કે ગઢપુર જશું, ત્યાં તો ખોરી ઝારના જુવારના રોટલા સિવાય કંઈ મળવાનું નથી, આ કેવા સરસ દાળ ભાત, આવા તો ક્યાંય મળે નહીં. દાળ અને ભાતમાં બંધાણા, વિચારો તો ખરા. ભરતજી આખું પૃથ્વીનું રાજ્ય છોડે અને મૃગલામાં, હરણમાં બંધાય, કેટલી આસક્તિ ખરાબ, કેટલી ભૂંડી, વિચારો તો. ઈશ્વર ચરણ સ્વામી વડનગરવાળા 35 બ્રહ્માંડના બ્રહ્મા હતા, 35 બ્રહ્માંડના. ભગવાન કૃષ્ણ પૃથ્વી ઉપર પધારે ત્યારે ભગવાન કૃષ્ણના દીકરા તરીકે જન્મે, ભગવાન કૃષ્ણની ભક્તિ કરી ગોલોકમાં જાય. ગોલોકમાં ગયા પછી ખબર પડી અક્ષરધામનું સુખ અધિક છે. સ્વામીએ પોતે સમાધિવાળા હતા, પોતાના હાથે ધ્યાન યોગ મુદ્રિકા નામનું પુસ્તક લખ્યું, પોતે પોતાના 5 જન્મની કથા સ્વામીએ જાતે લખી, બીજો કોઈ લેખક નથી, સ્વામી પોતે લેખક છે. કેવા સંત, કેવી વાતો લખે છે, એ તો વાંચો તો ખ્યાલ આવે. 35 બ્રહ્માંડના બ્રહ્મા, એક સમયમાં ગોલોકના મુક્ત, અક્ષરધામમાં જવાની ઈચ્છાથી મહારાજા પૃથ્વી ઉપર પધાર્યા, લોકમાં આવે. અને આ લોકમાં આવ્યા, એક ગામમાં સિરોહી નામનું ગામ, ત્યાં સાધુ તરીકે આવ્યા. સિરોહીના રાજાએ ખૂબ માન સન્માન કર્યું, માન સન્માનમાં એવા બંધાણા, એવા બંધાણા કે ભગવાનની પ્રાપ્તિ માટે જન્મા છે ભૂલી ગયા. કેટલો રસ્તો ફંટાઈ ગયો, કેટલો રસ્તો, વિચારો. ગોલોકનો સુખ છોડીને આવ્યા છે, રાજાનું માન, એના કરતાં ગોલોક તો અધિક હશે કે નહીં ઘનશ્યામ દાદા, બોલો? હરણાના પ્રેમ કરતાં દીકરાનો, દીકરીનો, પત્નીનો પ્રેમ વધારે હોય કે ન હોય? હરણો શું પ્રેમ કરે, એ તો માણસ એને પ્રેમ કરે, હરણો કઈ થોડો હમે પ્રેમ કરે. કેમ છો, મજામાં બોલે. ભરતજી પત્નીઓનો, પુત્રોનો પ્રેમ છોડીને, પૃથ્વીનું રાજ્ય છોડીને આવ્યા, હરણામાં બંધાયા, સાવધાન ન રહ્યા, એટલે કોઈ માથે સદગુરુ નહોતા, એટલે ઈશ્વર ચરણ સ્વામી બ્રહ્મા 35 બ્રહ્માંડના હતા, એ છોડીને ગોલોકમાં ગયા. આટલું સુખ, આટલા વૈભવ, આટલી સંપત્તિ છોડ્યું અને બન્યું શું?
એક નાના એવા ગામડાના રાજાએ માન સન્માન આપ્યું બંધાણા. કેટલા જન્મ સ્વામીના ગયા, ખોવાયા, બગડ્યા. સ્વામીના હસ્તે લખેલી વાત, પેલા મગનીરામ દેવીવાળા વિદ્યા ભણવા જાય, ગુરુ બહુ રાજી થાય, દક્ષિણામાં ગુરુ કહે મારી પુત્રી એને પત્ની તરીકે પસંદ કરો અને ના પાડી દે ગુરુ મહારાજ, તમારી આજ્ઞા મારાથી નહીં પડે. કેમ? હું તો બ્રહ્મચર્ય પાલન કરવા, સાધુ થવા માટે તમારા ચરણોમાં આવ્યો છું અને તમે મને સંસારમાં ધકેલો છો. ગુરુને ના પાડી દે, સારામાં સારી રૂપવતી ગુણવતી કન્યાને છોડી દે આવો તેજસ્વી યુવાન. ગુરુજી બહુ સરસ વાત કહે, હા, દરિયો કૂદી જાય પણ ખાબોચિયામાં ડૂબી જાય. તોપના મોઢે એને મૂકવામાં આવે ને તોપ સળગતી એને દાગવામાં આવે તો તોપના ગોળાથી જે મરે નહીં એ માણસ એક નાના એવા તીરકામઠે મરી જાય, સિંહના પંજામાંથી છટકી જાય પણ નરડાના પંજામાં આવી જાય. વિચારો, એવું જ કહેવાય ને, આ બધું એવું જ કહેવાય ને. યુવાની છે, રૂપવતી ગુણવતી કન્યા સામેથી મળે છે, ગુરુની આજ્ઞાથી મળે છે, એને ગુરુની આજ્ઞા તરછોડીને છોડીને નીકળી જાય. પણ એ મગની રામ, થોડી સિદ્ધિ હતી, સિદ્ધિના પ્રતાપે થોડી પ્રસિદ્ધિ થઈ, પ્રસિદ્ધિના પ્રતાપે માન મોટાઈ મળી અને પ્રસિદ્ધિ વધારવા માટે પછી એવા રસ્તે ફંટાય, એવા રસ્તે જતા રહે. ભગવાન શું, ભગવાનનો કોઈ નાતો પણ એને ન રહે આવો એ થઈ જાય, પછી તો મહારાજ મળે, એને સાધુ કરે, આપણે જાણીએ છીએ, એનું અભિમાન ગળે, એ વસ્તુ પછીની છે. પણ કહેવા એ માગું છું, સાવધાન ન રહે તો કોઈ પણ માથે વૈરાગ્ય જો ગયો તો ભય છે છે ને છે. દુઃખનું મૂળ સ્નેહ મૂલાની દુઃખાની આસક્તિ જ છે. કોઈ પણ દુઃખ તમને આજે, ગઈકાલે, આવતીકાલે આવે, બહુ ઊંડું વિચારશો, બહુ ઊંડું વિચારશો, એનું એક કારણ, બીજું કારણ, ત્રીજું કારણ, એનું અંતિમ કારણ તમને જે મળશે એ આસક્તિ, એટલે કે વધારે પડતું એટેચમેન્ટ, એના સિવાય બીજું કોઈ નથી. ક્યાંક આસક્તિ થઈ, ભરત જેવા ભરતને હરણાની આસક્તિને લીધે હરણનો દેહ આવ્યો, ઈશ્વરચરણ સ્વામી જેવા સંતને ત્રણ જન્મ ખોટા ભટકવું પડ્યું, માના પેટમાં આવવું પડ્યું, પૃથ્વી ઉપર જન્મવું પડ્યું, એક માન મોટાઈની આસક્તિ જન્મી, ભગવાન ભૂલાયા, પરિણામ એટલું ખતરનાક આવ્યું, કેટલા જન્મો સ્વામીના બગડ્યા. માટે સ્વામી એટલે કહે છે, ચમક દેખીને લોહ ચળે, એમ ઇન્દ્રિય વિષય સંયોગજી. બહુ સરસ સ્વામીના શબ્દો જુઓ, હા, અણભેટે અભાવ છે. અણભેટે પદાર્થો નથી મળ્યા એટલે એમ લાગે અભાવ છે, મારા અંતરમાં તો કોઈ વસ્તુમાં આસક્તિ નથી, પણ એમ નથી, નથી મળ્યા એટલે આસક્તિ નથી. ભેટે ભોગવશે ભોગજી, જો હમણાં સામે આવે ને, જેમ ચુંબકની સામે લોઢો તરત ખેંચાઈ જ જાય, બંને ભેગા થઈ જ જાય, એ મનગમતી વસ્તુ જો મળશે ને તો એ આસક્તિ થવાની, થવાની ને થવાની જ. એટલે પૂર્વની સંસ્કૃતિ, વૈદિક સંસ્કૃતિ, શ્રીજી મહારાજનો મત છે. શું મત છે? કે જગતના પદાર્થ એનો ત્યાગ કરીને ભગવાનને માર્ગે ચાલીએ, એને છોડી દેશું. સ્ત્રી સામે આવે જ નહીં તો એની આસક્તિ જન્મવાની નથી, કદાચ આસક્તિ અંદર પડી હશે તો એ આસક્તિ ઉત્પન્ન નહીં થાય, નડશે નહીં. એટલા માટે ગ્રહસ્થોને વિવેક બતાવ્યો કે સમીપ સંબંધની સ્ત્રી હોય, સમીપ સંબંધીની સ્ત્રી હોય, પણ તેમ છતાં અનિવાર્ય સંજોગ, આપતકાળ સિવાય એકાંતમાં એની સાથે પણ ન રહેવું. ભય છે ને, અણભેટે અભાવ. ઉપર તજે અંતર ભજે એમ ન સરે અર્થજી, વણસ્યો રે વર્ણ આશ્રમથી અંતે કરશે અનર્થજી. સ્વામીએ તો બહુ ગજબનું લખ્યું છે. હા, પળમાં ભોગી જોગી ને પળમાં ભોગી, પળમાં ગૃહિને ત્યાગીજી, નિષ્કુળાનંદ એ નરનો વણ સમજ્યો વૈરાગ્ય છે. એટલા માટે મહારાજ બાલપ્રભુ ઘનશ્યામ માતા ભક્તિ માતાને એમ કહે છે, હે માં, કોઈ પણ પદાર્થને વિશે અરુચિ એટલે કે અભાવ, એનું જ નામ શુદ્ધ વૈરાગ્ય છે. આ રીતે સ્પષ્ટતા કરીને જ્યારે વૈરાગ્યનું સ્વરૂપ કહ્યું ત્યારે માતા પ્રેમવતીએ પોતાના પુત્રરૂપ શ્રીહરિને ઘણા હેતથી પૂછ્યું, હે કૃષ્ણ, હે હરે, હે સુખદાયી,
આપે જે પ્રેમથી સરસ રીતે વૈરાગ્યની વાત કહી, તે વૈરાગ્ય શું કરવાથી ઉપજે તેના ઉપાય મને કહો. હે નાથ, આપ સર્વજ્ઞ છો, બધી જ વાત આપના હાથમાં છે. ત્યારે શ્રીહરિએ પ્રેમવતી માતાની આગળ જે વાત વૈરાગ્યની યથાર્થ વાત કહી તેને હવે હું કહું છું. ભગવાન સિવાય અન્ય સર્વે વાતમાં અરુચિ અભાવરૂપ વૈરાગ્ય કહ્યો તે વૈરાગ્ય સંતોના સમાગમથી જ ઉપજે છે. શ્રી હરે જો કહત ભયે પ્રેમવતી પ્રતિજે, સો બાત અબ કહત હે યથાર્થ માત હેતે. હરી બિન સબહી બાત મે અરુચિ કહે હું જો, હરી બિન સબહી બાત મે અરુચિ કહે જે. એસે જો વૈરાગ્ય તે હે સંત કે સંગ તે. સાધુના સમાગમથી એવો વૈરાગ્ય પ્રાપ્ત થાય છે. મધ્યનું વચનામૃત સાતમું, એમાં મહારાજ એ જ વાત કરી છે. આ વાત આપણે આવતીકાલે સાંભળીશું. બોલો ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રી ઘનશ્યામ મહારાજની જય.